કે આજ્ઞા લોપીને આવ્યા તેણે રાજી ન થયા રામ. પછી અગ્નિમાં અયંગ અર્પ્યું એવું કરવું પડ્યું કામ. કેમ તિરસ્કાર કર્યો, શું કામ એનું મુખ જોયું નહીં? તો કે સારા શણગાર સજીને આવ્યા હતા ને આજ્ઞાનો લોપ કર્યો. હવે બિચારા સીતાજીને ખબર નહીં કે રામ ભગવાન આમ તિરસ્કાર કરી દેશે. આ એક વિભીષણ જેમ કીધું તું એવી રીતે ન થયું તો કેટલું બધું દુઃખ આવી ગયું. આપણા દ્વારા પણ ઘણી વખત જીવનમાં આપણે કંઈક ઊંચું નીચું કરીને તો આપણા બીજા છે એ પાછલા એ ભોગે. હવે બાપ જો સત્સંગ કરે નહીં, ભગવાનની આજ્ઞા વર્તમાન ધર્મ નિયમ દ્રઢ પાડ્યા ન હોય તો હવે દીકરો પછી એને પણ સંસ્કાર ન મળે, એવા એને પણ ભગવાનની આજ્ઞા પાડવાનો ને ખપ ન મળે. કારણ કે આપના દ્વારા એ દીકરામાં એવા કુસંસ્કાર પડ્યા. આપણે જો કુસંસ્કારી હશું તો દીકરામાં પણ એવા સંસ્કાર પડશે. એટલે આપણે વર્તમાનમાં ધર્મ નિયમમાં ખટકો રાખવાનો તો પછી આપણા દીકરામાં કંઈક ધર્મ નિયમ આવે. હમણાં છે ને, હમણાં તમને ખબર હશે કથા હું ઘણી થઈ ને વાડીઓમાં, તો બધા ફિલ્ટર બોટલવાળા પાણીના શીશા જલ્દી પતી જાય, દઈ દે એક એક. સારું, રોજ મંગળા કરતા હોય, સારા સારા હરિભક્તો હોય, ડેલી દર્શન કરતા હોય ને એમને બોલાડ્યા જાય. ઓ મારા વાલા, એ નાની મોટી આજ્ઞા ભગવાનની ક્યાં આડી જ નથી આવતી ને સ્વામી. ફિલ્ટર ફિલ્ટર કરો જલસા, ફિલ્ટર પાણી પીવીને. એટલે હવે એ દુઃખ હવે આપણે છોરાઓને કહીએ ના કે તમે ભલામણ ઘારીને પાણી પીજો તો એ કેમ મનાઈ લ્યો. હવે નાના છોરાએ જોતા હોય કે અસા જ પે પણ એ જ પીએ તા તો અસા કરો કરવી એમ. હા, એટલે ધ્યાન રાખવાનું છે ભાઈ. એટલે આ વિભીષણે રામે કીધું એવી રીતે કર્યું નહીં તો એના જીવનમાં સીતાજીને દુઃખ આવ્યું, તિરસ્કાર કરી દીધો, અગ્નિ પરીક્ષા કરવી પડી, અગ્નિમાંથી પસાર થવું પડ્યું. ત્યારે દેવતાઓને બધાએ સાક્ષી પૂરી, અગ્નિએ પણ સાક્ષી પૂરી કે સીતાજી છે એ શુદ્ધ છે, અણીશુદ્ધ વર્તમાન પાળ્યા છે. એટલે રામજીએ દશરથ અને દેવતાની આજ્ઞાથી રામજીએ સ્વીકારી છે. વચન લોપતા વિપતો પડી, શણગારનું નરયું સુખ, એમ આજ્ઞા ઉલ્લંઘીને ન થાવું વિમુખથી, વચનથી વિમુખ. સીતાજી આજ્ઞા લોપી, કઈ આજ્ઞા લોપી? જ્યારે પર્ણકુટીમાં હતા ત્યારે રામે કીધું હતું કે લક્ષ્મણ જેમ કે ને એમ કરજો, એની આજ્ઞામાં રહેજો. એ વચન લોપ્યા ને એના કારણે આ દુઃખ આવ્યું ને શણગારનું સુખ ન રહ્યું. એટલે લંકામાં ગયા ત્યારે બધાએ શણગાર ઉતારવા પડ્યા. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ને કે પતિ પરદેશ ગયો હોય ત્યારે એના પત્નીને શણગાર ધારણ ન કરવા, આભૂષણ ધારણ ન કરવા. એટલે એનાથી વિખૂટા થવું પડ્યું. એટલે એને શણગાર ધારવાનું જે સુખ હતું એ જતું રહ્યું એના જીવનમાંથી. શું કામ? તો કે ભગવાનની આજ્ઞાનું લોપ કર્યો ને. એટલે સ્વામી કહે છે કે આજ્ઞા ઉલ્લંઘીને ભગવાનના વચનથી વિમુખ ન થવું. મોટાને પણ માનવા જોગ્ય આજ્ઞા શ્રી જગદીશની, છોટી મોટી જે આજ્ઞા તે સર્વે છે વસાવીશની. હવે ભગવાનની આજ્ઞા તો કંઈક નાના જીવાત્માઓને પાડવાની ને મોટાને ન પાડવાની એવું નથી. સ્વામી કે નાના હોય મોટા હોય, એ સાધુ હોય ગ્રસ્થ હોય સાંખ્યોગી બાઈ હોય કર્મયોગી, બધાને આજ્ઞા તો બધાને પાડવાની હોય ને. એટલે સ્વામી કે નાના મોટાનો આજ્ઞામાં કાંઈ મેળપ નથી, તો બધાને પાડવાની ભગવાનની આજ્ઞા. એ નાની હોય કે મોટી આજ્ઞા હોય, આજ્ઞા એ આજ્ઞા. એટલે આજ્ઞા તો બધાને પાડવાની છે. એ સાચામાં સાચી વાત છે કે આજ્ઞા છે એ બધાને પાડવાની. હવે મોટા સંતો કીધું હોય ને તો એ આજ્ઞામાં કંઈક સુખ હોય તો કીધું હોય. એક વખત રામાનંદ સ્વામી ભુજમાં આવ્યા હતા. એ વખતે એક બાઈએ કંઈક પાપ કર્યું હશે, પાપ કર્યું એટલે આવી રીતે સભામાં રામાનંદ સ્વામી બેઠા હતા ને. એટલે બાઈ ભગત એટલે રામાનંદ સ્વામી પાસે આવીને પ્રાયશ્ચિત માંગ્યું કે સ્વામી મારી પાસે આ પાપ થઈ ગયું છે એટલે તમે મને પ્રાયશ્ચિત આપો. સ્વામી કે
પ્રાયશ્ચિત તો છે અમારી પાસે, પણ પાંચ તમને જોડા ખાવા પડશે, એ પ્રાયશ્ચિત છે અમારું, તો તમને મંજૂર હોય તો કયો. ભાઈ કે મંજૂર છે, પ્રાયશ્ચિત તો ખપે છે, પાપ થઈ ગયું છે એટલે પ્રાયશ્ચિત તમે જે દેશો એ લેવા માટે તૈયાર છું, પાંચ જોડા ખાવા માટે પણ હું તૈયાર છું. એટલે રામાનંદ સ્વામી એક સભામાં એક બાઈ બેઠા હતા. હવે આ રામાનંદ સ્વામી તો બધું જાણતા હોય કે કેનું કેના સાથે વેર છે, આંટી છે. એટલે જે સભામાં એક બાઈ બેઠા હતા ને એ બાઈ સાથે બહુ વેર. એટલે એ બાઈને કીધું કે થા ઊભા, અને તમે પાંચ જોડા નાખો. અને તે વખતના જોડા કેવા ઓખાઈ જોડા હો, ચામડાના બરોબર. એમાં એવો શિયાળાનો ઠંડી પડતી હોય ને આવે તો તો શું યાદ આવે. સ્વામિનારાયણ તો યાદ ના આવે, ઓય માં ઓય બાપ રે યાદ આવે. હવે એ બાઈને કીધું કે પાંચ નાખજો તમે, પાંચ, ન ઓછા ન વધારે. પાંચ નાખવાની આજ્ઞા કરીને સભામાં બધા જોવે છે કેવી રીતે મારે છે, આને વેર હતું. એટલે ચાલુ કર્યું, એક બે ત્રણ ચાર પાંચ ને છ, વેરમાં એક વધારે જ નાખી જ દીધું કે લેતી જાતું. અને સભામાં બધા લેખતા હતા કેટલા જોડા માર્યા. એટલે રામાનંદ સ્વામી સભામાં પૂછા કરી કે કેટલા જોડા માર્યા, તો બધાએ કે છ. કેટલા મારવાનું કીધું તું, તો કે પાંચ. તો છઠ્ઠું માર્યું ને એટલે જે આ પાપ કર્યું હતું ને બાઈએ, એના ખાતામાં ચડી ગયું પાપ. હા, આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ને એક વધારે માર્યો, તો ઓનું પાપ છે એ કઈ બાઈને નડ્યું, એના ખાતામાં ચડી ગયું. એટલે ધ્યાન રાખવાનું હો, આપણે આજ્ઞાથી વધારે પણ ન વર્તવાનું અને આજ્ઞાથી ઓછું ન વર્તવાનું. જેટલું કીધું હોય એટલું જ વર્તવાનું. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કીધું ને, જેટલી આજ્ઞા પાડે એટલું સુખ અને જેટલી આજ્ઞાનો લોપ કરે એટલું દુઃખ. એટલે જો આજ્ઞાનો લોપ કર્યો ને બાઈએ, તો એના ભાગમાં બધું પાપ આવી ગયું. એમ સ્વામી કે નાના મોટાને બધાયને આજ્ઞા ભગવાનની પાડવાની છે. આજ્ઞામાં આનંદ ગણો આવે નરની રજરને અતિ, નિષ્કુળાનંદ કહે ના લોપવી આજ્ઞા હરિની કરતી. દેવતા હોય મનુષ્ય હોય બધાને આજ્ઞામાં આનંદ આવે. જેટલા તમે આજ્ઞામાં રહેશો, આ જગતમાં પણ તમે જો આજ્ઞાનો લોપ કરો તો દુઃખ આવે. તમે ગાડી હાકલતા હો, જે રસ્તામાંથી હાકલવાની હોય એ રસ્તામાંથી ના હાકલો, બીજા રસ્તામાંથી આ હાકલો તો શું થાય, એક્સિડન્ટ ને થાય, ને કદાચ પોલીસ વાળો જોઈ જાય તો પકડીને દંડ પણ દે. એટલે દુઃખ આવે. આ લોકમાં પણ તમે જોશો તો દુઃખ આવે છે, તો આ તો ભગવાનના ધામમાં જવાની વાતો છે. તો એમાં તો તમે જો આજ્ઞાનો લોભ કરશો તો પાછી અહીંયા જન્મ મરણમાં આવવું પડશે. એટલે સ્વામી કે ભગવાનની નાની મોટી એક રત્તિ માત્ર પણ આજ્ઞા ન લોભવી. ગમે એટલું દુઃખ આવે, જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે, ખરાખરીનો સમય આવે ત્યારે પણ ભગવાનની જે આજ્ઞા હોય ને એ લોપવી નહીં. લોધિકાના અભયસિંહ રાજા, અભયસિંહ હતા રાજાના કારભારી. હવે બન્યું એવું કે રાજાનો કુંવરનો જન્મદિવસ હતો, એટલે રાત્રે મોટી પાર્ટી રાખેલી. આજના માણસો પાર્ટી વધારે રાખે, છોકરાનો જન્મદિવસ હોય ને એટલે રાજાએ રાત્રે પાર્ટી રાખી. એટલે આજુબાજુના ગામડાઓના જે રાજા હતા ને બધાને આમંત્રણ આપ્યું કે આવજો, મારા કુંવરની જન્મદિવસ છે તો મહેફિલ રાખી છે જલસો કરવા માટે. હવે આ પોતે અભયસિંહજી હતા, એ રાજાના કારભારી હતા, એટલે એને પણ આમંત્રણ આવ્યું. એ પણ ગયા રાત્રે, અને રાત્રે ગયા તો દ્રશ્ય આખું અલગ હતું. બધા નાચગાન કરતા હોય ને, પ્યાલા પીવાતા હોય ને, હુકા તણાતા હોય ને, બધું થતું હતું પાર્ટીમાં. તો એવું જ હોય ને, તમારા કને પાર્ટીમાં કેવું થતું હોય ખબર નહીં, થમ્સઅપ કોકાકોલાને ઉલટતા હોય તમને ખબર નથી હવે. પણ હવે આ તો પ્યાલા ઉલટતા હતા, સેવકો બધા રાજાને આપતા હતા, આજુબાજુના ગામોના રાજાને. એમાં એ સેવકો આ અભયસિંહને આ પ્યાલો લીધો ને, અભયસિંહ ના પાડી. એટલે આજુબાજુના રાજાએ કીધું કે લ્યો લ્યો, તમે તો રાજાના કારભારી છો, તમને તો પીવું જોઈએ, આજે તો આનંદ છે.
આજે તો રાજાના કુંવરનો જન્મદિવસ છે ને, તો તમને તો લેવું જોઈએ. ત્યારે અભયસિંહ ના પાડી કે હું તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, મારાથી આ વ્યસન કરાય નહીં. ના પાડી એટલે એકબીજા આજુબાજુ રાજા હતા ને, એ કે આ તો રાજાના કારભારી છે, કે આપણા હાથનું ને આ સેવકનું હાથનું ન લે કાંઈ. એ તો જોઈને રાજા દે ને એના હાથનું લે, મોટાને તો મોટાના હાથનું દે ને તો કંઈક મજા આખી અલગ આવે. એટલે રાજાને વાત કરી કે આ તમારો રાજ કારભારી છે ને, એકાદો તમારા હાથેથી પ્યાલો દો તો જરાક વટ પડે, મજા આવે. એટલે રાજાએ કીધું, રાજાએ પ્યાલો હાથમાં લઈને દીધો અભયસિંહજીને. અભયસિંહે ના પાડી દીધી. રાજા કે તું મારો હાથ પાછો ઠેલવે છે? અભયસિંહ કે તમારો હાથ ઠેલવતો નથી, પણ મારા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે કેફ કરનારની વસ્તુ ખાવી નહીં ને પીવી પણ નહીં. એટલે અભયસિંહે ચોખી ના પાડી દીધી કે તમને જો રેડવું હોય તો આ તલવાર લ્યો, મારું મસ્તક ઉડાડીને અંદર તમને પ્યાલા જેટલા નાખવા આવે ને એટલા નાખી દો, પણ મારા હાથેથી તો આ પ્યાલું પીવાશે નહીં. એટલે રાજાને થઈ ગયું કે આ કેવા ટેકીલા ભગત છે, ભગવાનની આજ્ઞા પાડવામાં કેટલા ખડક છે, આમ ખટકો છે એને આજ્ઞા પાડવાનો. ત્યારે એને થઈ ગયું રાજાને કે આ મારા જે કારભારી છે ને એ ખરા છે, હો સાચા છે, ક્યાંય પણ રાજમાં ઊંચું નીચું થાવા દે નહીં એવા છે. એટલે જો આને આજ્ઞાનો લોપ કરવો તો અભયસિંહજીને તો કરી શકત, કારણ કે રાજાના કારભારી હતા, કાઢી પણ નાખે તોય પણ એ આજ્ઞાનું પાલન કર્યું, રતી માત્ર પણ આજ્ઞાનો લોપ કર્યો નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાનની આજ્ઞા છે ને એમાં રતી માત્ર ફરક પડવા ન દેવો. વળી એક વાર્તા સાંભળો સારીજી, લીધી લંકા પુરી રાવણને મારીજી. પછી કહ્યું રામે રામાનુજને વિચારીજી, વેલાયાવો વિભીષણને પાટે બેસારીજી, પાટે બેસારી વેલાયાવજો વિસારશો માય વચનને, વણી વારું છું તમને બેસશો મારા વણયાસને. નિષ્કુળાનંદ સ્વામી કે વરી એક વાત તમને કહું છું, અતિ મજાની સરસ છે અને સારી છે, સાંભળજો બધાએ. કે લંકાપુરી જ્યારે રાવણને રામે મૃત્યુ આપી દીધું, પછી રાજ ખાલી થઈ ગયું, એટલે એના ભાઈ હતા વિભીષણ, લક્ષ્મણજીને આજ્ઞા કરી કે જાઓ આ વિભીષણને ગાદી ઉપર બેસાડી આવો અને પાછા બેસાડીને જલ્દી પાછા આવજો. એટલે એક વચન તમે અચૂક યાદ રાખજો કે તમે લંકાપુરીમાં જાશો એટલે આને જ્યાં વિભીષણને ગાદી આપશો ને તો એ ગાદી ઉપર તમે ન બેસતા, પ્રસાદીની કરવા તમે લોભાતા ને એ વાતનો ખટકો અને ધ્યાન રાખજો, તમે ન બેસતા ગાદી ઉપર પણ વિભીષણને બેસાડજો. અને ઘણી વખત એવું છે ભાર દઈને કે ને એ જ વસ્તુ ભૂલાઈ જાય, તમને કીધું હોય ને ઘરેથી કે આ વસ્તુ ભૂલાઈ ન લેતા આવજો, એ જે ભાર દઈને દીધું હોય ને એ જ ભૂલાઈ જાય. એટલે રામે અને લક્ષ્મણને ભાર દઈને કીધું હતું કે તમે ધ્યાન રાખજો, તમે ન બેસતા ને પાછા જલ્દી આવજો એને ગાદી ઉપર બેસાડીને. એટલે લક્ષ્મણજી ગયા છે. પછી જઈ જોઈ લંકાપુરી, દીઠી રાવણની રિદ્ધિ હતી, ગમ વિના બેઠા ગાદીએ ત્યાં તરત ફરી ગઈ મતી. લક્ષ્મણજી ગયા સોનજીલ લંકા ડેઠેન મળે વિસરાઈ ગયો, બધી શુદ્ધ બુદ્ધ બધી ભૂલાઈ ગઈ, રિદ્ધિ સિદ્ધિ જોઈને લંકાની આખી સોનાની લંકા હતી,
લક્ષ્મણજીએ જોઈ એટલે ભગવાને જે વચન કીધા હતા એ બધા વિસરાઈ ગયા. હા, ગમે એટલું ભગવાનની આજ્ઞા હોય ને, સોનું અને પૈસા ને દેખાય ને એટલે બધું ભૂલાઈ જાય. એ વસ્તુ જ એવી છે ને. હા, માંગરોળના પુતળીબાઈ હતા, રામાનંદ સ્વામી એને કોક હરિભગતે સોનાનો પાસો આપેલો, એટલે રામાનંદ સ્વામીને થયું કે આ ક્યાં બધા ગામોમાં સત્સંગ કરવા માટે સાથે રાખું. એટલે માંગરોળના પુતળીબાઈ હતા, વિશ્વાસુ હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા, એટલે રામાનંદ સ્વામી સોનાનો પાસો એ પુતળીબાઈને આપ્યો કે આ સાચવીને રાખજો, તમે અમને જ્યારે જરૂર પડશે ને ત્યારે અમે તમારી સાથ પાસેથી લઈ લેશું. પુતળીબાઈને પાસો તો આપ્યો, પછી જ્યારે સમય પડ્યો, જ્યારે જરૂર પડી ને ત્યારે માંગ્યો, કીધું કે સોનાનો પાસો દીધો તો એ પાછો લાવો. ત્યારે પુતળીબાઈ કે મને ક્યાં દીધો હતો એ, રામાનંદ સ્વામી કે દીધો તો શું, અમે આવ્યા ત્યારે અમને હરિભગત ભેટમાં દીધો હતો, ત્યારે વાત કરી હતી કે આ સોનાનો પાસો રાખો, અમને જ્યારે જરૂર પડશે ત્યારે લેશું. ત્યારે પુતળીબાઈ કે મને આપ્યો જ નથી તમે, કે ભૂલી ગયા છો, તમે ધ્યાન રાખો કોઈક બીજા બાયુને આપ્યો હશે. રામાનંદ સ્વામી કે ના ના, તમને જ આપ્યો તો અમને યાદ છે ને, ના પાડી દી. એ કે મને આપ્યો જ નથી. રામાનંદ સ્વામી કે દુઃખ થશે, ભોગવું પડશે, આ દેવનું ધન છે. તો કે ભોગવું તો પડે ને, મારા પાસે હોય તો, મેં લીધો હોય તો મને ભોગવું પડે ને, ના પાડી દો. છેલ્લે ક્યારે જ ઊભા રહી ગયા પુતળીબાઈ કે મને આપ્યો જ નથી, તમે ખોટું ના બોલો, મારું આ ગામમાં નામ છે, નામ બધું લાજ બધી તમે લઈ લેશો, એટલે કંઈક બોલવામાં શરમ રાખો. ગુરુને કહે છે, ઓ પુતળીબાઈ શેના માટે સોનાના પાસારું કરીને, બુદ્ધિ ફરી ગઈ લ્યો. અને અંતે એને ન આપ્યો તો ન જ આપ્યો, ને અંતકાળ એને ક્યાં જવું પડ્યું, નરકમાં જવું પડ્યું. ભગવાનની આની રામાનંદ સ્વામીનું વચન એને મનાણું નહીં. મચ્છિયાના ફઈબાને શું થયું, ભગવાનની આજ્ઞા માની નહીં લ્યો. કીધું એને બરોબર કરી લ્યો, પુત્ર વધુથી અણબનાવ બન્યો તો સહજાનંદ સ્વામી ખુદ એના ઘરે જઈને સમજાવ્યા, ન માન્યા, દુઃખી થયા, ભગવાનની ગામનો ત્યાગ કરી દીધો કે આ ગામનું પાણી મને હરામ છે. લ્યો મહારાજ, કેટલા ઉત્સવો કર્યા હતા ત્યાં, બધું એ સુખ ભગવાને જે આપ્યું હતું જીવનમાંથી બધું સુખ જતું રહ્યું, એક ભગવાન નારાજ થયા તો બધું હાલી ગયું. એટલે આ લક્ષ્મણજી છે એ સોનાની નગરી જોઈને રીધિ સીધીને રામે જે વચન કીધા હતા એ બધા વિસરાઈ ગયા. ને વિભીષણ એવું કે પેલે આ લક્ષ્મણજી બેવે ભગવાનના ભગત, અખંડ ભગવાનમાં સેવા કરનારા, અને આ તો યતિ કહેવાય લક્ષ્મણજી, એટલે એ ગાદી ઉપર બેસે ને તો, પ્રસાદીની ગાદી ઉપર બેસીએ ને તો રાજ સરસ હાલે આપણું. એટલે વિભીષણે પ્રાર્થના કરી કે લક્ષ્મણજી તમે પહેલે બિરાજો, પછી હું ગાદી ઉપર બિરાજું, તમે જરાક પ્રસાદીની કરી દો. એટલે લક્ષ્મણજીનો ભાવ જોઈ અને ગાદી ઉપર બેઠા, ત્યાં તો સુણ્યું નઘારું, શેનનું શ્રી રામનું શ્રવણે કરી, કહે કેનું નઘારું એ કોણ છે, મારી કાઢો એ શેના પરી. ગાદી ઉપર બેઠા ને બુદ્ધિ ફરી ગઈ, અને એવા જ સમયે રામનું સેનાનું નઘારું વાગ્યું. એટલે લક્ષ્મણજીએ સાંભળ્યું, એટલે લક્ષ્મણજીએ કીધું કે આ કેનું શેનનું નઘારું વાગે છે, કોણ છે આ. વિભીષણ કે રામનું છે, એ રામ કયો છે, કાઢી નાખો એને સેનાને અહીંયાથી, મારી કૂટીને બારે. વિભીષણને થયું કે આ તો મારું જેમ તેમ થવા માંડ્યો, હાથ ઝાલીને ઊભા કરી દીધા જલ્દી, કે આ ગાદી ન ખપે. કે પછી એને ભાન થયું લક્ષ્મણજીને કે હું શું બોલી નાખ્યું ભાઈ વિશે. વિભીષણને થયું કે કેટલા પાપ રાવણ અહીંયા ગાદી ઉપર બેસીને કર્યા છે, કે ભલ ભલાની બુદ્ધિ છે એ ફરી જાય છે, પણ જો વિભીષણ બેઠા હોત ને તો એની બુદ્ધિ ન ફરત. શું કામ, કે ભગવાનની આજ્ઞા હતી. આ લક્ષ્મણજી બેઠા તો એનામાં કેની આજ્ઞા નહોતી, રામની આજ્ઞા નહોતી એનામાં બેસવાની, એને એટલે એની બુદ્ધિ ફરી ગઈ. એટલે આપણે જ્યાં આજ્ઞા જેને કરી હોય ને ત્યાં કામ કરે ને તો એ સુખી થાય. એટલે લક્ષ્મણજીને દુઃખ શું કામ આવ્યું, રામની આજ્ઞા લોપી. અને વિભીષણને પછી કાંઈ એની કાંઈ બુદ્ધિ નહોતી ફરી ગઈ કાંઈ, કારણ કે એ તો રામની આજ્ઞાથી રાજ સ્વીકાર્યું હતું ને. એટલે સ્વામી કહે છે કે લક્ષ્મણજી આજ્ઞાનો લોપ કર્યો તો એના જીવનમાં દુઃખ આવ્યું, એમ વચન વિસારતા મતી રતી પણ નવ રહી,
પછી આસનથી ઉતર્યા ત્યારે ભારી હતી ભોઠ પછી લાજ ગઈ. લ્યો ભગવાન વિશે એવું બોલ્યા લક્ષ્મણજી, નકા ભગવાનની સેવામાં આવ્યા તાઈ. એટલે વળી અયોધ્યાની વાર્તા રામે કહ્યું રામાનુજને, આવવામાં દેશો અમુ પાછળે, વળી પૂછ્યા વિના મુજને. અણ પૂછીએ દીધા દીધી આજ્ઞા દુર્વાસને, દર્શન તણી તે વચન લોપાણું જાણી, રામજી કહ્યું જ્યારે મુનિ સભા બની. બીજો એક પ્રસંગ કહે છે લક્ષ્મણજીનો નિષ્કુળાનંદ સ્વામી, કે લક્ષ્મણજી એક વખત રામજી સાથે મિટિંગ હતી, અંગત મિટિંગ ચાલુ હતી, એટલે ઓરડામાં મિટિંગ ચાલુ હતી, એટલે લક્ષ્મણજીને કીધું તમે બારે ઊભા રહો ને કોઈને આવવા ન દેતા મારી રજા સિવાય. એટલે લક્ષ્મણજી કે ભલે. અને આ બાજુ મિટિંગ ચાલુ થઈ અને એવા સમયે લક્ષ્મણજી બહાર ઊભા હતા અને દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસા ઋષિ કે રામના દર્શન કરવા છે. લક્ષ્મણજી કે હમણાં ન મળે દર્શન, હમણાં મનાઈ છે. દુર્વાસા ઋષિ કે ભગવાનના દર્શન કરવામાં પણ બંદી, આ નવાઈ વાત છે કે તું ડે કે ન ડે હું તો જાઉં રહ્યો. લક્ષ્મણજીને ધક મારીને નીકળી ગયા. લક્ષ્મણજીને થયું કે જો આને રોકીશ તો વળી મારા શ્રાપ બ્રાપ દઈ દે, નક્કી કાંઈ નહીં, એટલે રોકાય નહીં. લક્ષ્મણ દુર્વાસા ઋષિ ગયા જ્યાં મિટિંગ ચાલુ હતી ને રામ આવ્યા. રામે જોયા ને દુર્વાસા ઋષિને, એટલે ક્રોધાયમાન થઈ ગયા. એટલે લક્ષ્મણને બોલાવીને કીધું કે મારી રજા વિના કેમ અંદર આવવા દીધા. લક્ષ્મણજી કે પ્રભુ હવે ઋષિને ક્યાં ના પાડું, હવે એમાં કાંઈ ક્રોધ બોધ કરી દે ને વરી શ્રાપ આપી દે તો એકનું બીજું થાય, એટલે ના તો પાડી પણ છતાંય આવી ગયા. પછી તો રામ તો નારાજ થયા. રામે પછી મિટિંગ કરી, બધા ઋષિઓને કીધું કે આજ્ઞા લોપ કરે એનું શું પ્રાયશ્ચિત શું છે. ત્યારે બધાએ ભેરા થઈને એમ કીધું, ત્યારે ઋષિ કહે વચન દ્રોહીનું મુખ ન જોવું પાછું ફરી, નિષ્કુળાનંદ પછી રામાનુજે વાત સત્ય માની ખરી. બધા ઋષિઓ કે જે વચન દ્રોહી હોય આજ્ઞાનો લોપ કર્યો એનું મુખ જોવું નહીં, એ પ્રાયશ્ચિત. એટલે રામે એનું પછી મુખ જોયું નહીં અને લક્ષ્મણજીએ નક્કી કર્યું આજ્ઞા લોપી છે હવે તો ભોગવાનું જ. એટલે જિંદગીભર એને લક્ષ્મણજીને મુખ દેખાડ્યું નથી. રામે છે એ લક્ષ્મણજીનું મુખ જોયું નથી, એનો ત્યાગ કરી દીધો. એટલે જો આમાં મોટા મોટા છે એ આજ્ઞાનો લોપ કર્યો તો ભગવાનનું સુખ બધું જતું રહ્યું છે. સીતાજીને દુઃખ આવ્યું. એટલે સ્વામી કહે છે કે આજ્ઞાને ભગવાનની જે આજ્ઞા છે એનામાં વર્તશો તો સુખ આવશે. સંતો વચન દ્રોહીનો ધણી નહીં, ઘણું રે ગુનેગાર, સંતો જ્યાં જ્યાં જાય ત્યાં જન મળી, વળી કરે તિરસ્કાર. નિષ્કુળાનંદ સ્વામી કે સંતો વચન દ્રોહીનો કોઈ ધણી નથી, કારણ કે એ ગુનેગાર છે. એ જ્યાં જ્યાં જશે ત્યાં એનો તિરસ્કાર થશે, એનું સન્માન નહીં થાય. કારણ કે વચન દ્રોહી છે ને, આજ્ઞાનો લોપ કર્યો છે, એટલે જ્યાં જ્યાં જશે એનો તિરસ્કાર થશે. સંતો લેશ વચન જો લોપીએ, અતિ થઈ ઉન્મત રે, સંતો એક એકડો જેમ ટાળતા ખોટું થઈ જાય ખત રે. સ્વામી કે એક વચન લોપાઈ જશે ને લેશ માત્ર ઉન્મત થઈને, ક્યારેક ન કરવાનું વચન લોપવાનું ન હોય પણ ઉન્મત થઈથી વચન લોપાઈ જશે ને તોય પણ દુઃખ આવશે. કેવી રીતે સ્વામી કે એક એકડો જેમ ટાળતા ખોટું થઈ જાય ખત. ગમે એટલા મીંડા કર્યા હોય પણ આગળ એકડો છે એ ભૂસાઈ જાય તો આખો ચેક છે એ ખોટો થઈ જાય, કાંઈ મળે એમાં રૂપિયા કાંઈ ન મળે. એમ એક ભગવાનની આજ્ઞા લોપશું તો જીવનમાં દુઃખ આવવાનું છે એ નિશ્ચય વાત છે. કોઈ સો કન્યા પ્રણાવે સૂતને, પછી મરે મોટિયાર રે, રાંડ્યા વિના એમાં કોણ રહે, રાંડે સૌએ કહાર રે. સ્વામી કે કોઈક એક પુરુષને સો કન્યા પરણાવે, પછી એના પતિનું મૃત્યુ થાય, ત્યારે એક વિધવા થાય કે બધીએ વિધવા થાય? હે, બધીએ હારે થઈ જાય? હે, એવું થતું હશે? નિષ્કુળાનંદ સ્વામી જો દ્રષ્ટાંત દે કે એક ભગવાનનું વચન લોપાશો તો જેટલી બધી આજ્ઞા પાડી હશે એ બધી ન પાડવા જેવી થઈ જશે,
બધું મીંડું થઈ જશે, આ કેમ પત્ની બધી વિધવા થઈ ગઈ એકની એક હારે. એટલે ભગવાનનું તમે એક વચન લોપશો તો બધું જીવનમાં જે સુખ હશે એ બધું જતું રહેશે. સરવાળે જોશો તો મીંડો જ આવશે. એમ વચન વિના વિશ્વમાં વર્તે છે જે વિમુખ રે, નિષ્કુળા નંદ તેને નિરખતા સંત ન માને શું કરે. એટલે સ્વામી કે એમ વી રીતે આ જગતમાં વિશ્વમાં જે ભગવાનના વચનથી વિમુખ વર્તે છે ને એને સંતો છે ને એ સુખી નથી માનતા, દુઃખી માને છે કે બિચારો આ ભગવાનની આજ્ઞા નથી પાડતો, આ મોટા ભગવાન મળ્યા સુખ જ્યાં છે ત્યાં એનું સુખનો ત્યાગ કરીને સામેથી દુઃખ માંગી લે છે. હવે નિષ્કુળાનંદ સ્વામી જે વિમુખ જીવાત્માઓ છે એની વાત કરે છે કે એનું સંગ ન કરજો, એ દુઃખદેણ છે. એવા દ્રષ્ટાંતો હવે સ્વામી મને ને તમને આપશે શીખાડવા માટે. વિમુખનું મુખ અતિ દુઃખ દેણ જી, નજરો નજર ન જુઓ એના નેણ જી, કાને કરી કે દી ન સુણો એનો કેણ જી, વદને ન વદો વિમુખ શું વેણ જી. વિમુખનું મુખ કેવું છે તો કે દુઃખ દેણું છે. એ દુઃખ આપે એનું તમે વિમુખનું મોઢું જોશો ને તો દુઃખ થશે. અને એને નજરો નજર ન જુઓ કે એને ચાર આંખી કરીને ન જુઓ. બે આપણી ને એની બે જો ચાર આંખી ભેરી થઈ જશે તો એ દુઃખ આવશે. અને કાને કરી એના શબ્દો ન સાંભળો અને મુખેથી એની સાથે વાતો ન કરો. વદને ન વધવું વિમુખશું તેમ સ્પર્શું નહીં પંડે કરી, સર્વે પ્રકારે સમજી પાપીને મૂકવો પરહરી. હવે સર્વે પ્રકારે રીતે પાપીનો સંગનો ત્યાગ કરવાનું કહે છે. એનું સ્પર્શ કરશો ને તો પણ તમને પાપ લાગશે એટલો એ વિમુખ છે એ એવો છે. કોઈ રીતે કુપાત્રનો ગુણ ઘરી જાય જો ગટમાં, તો પાર પોત પામતા તરી ભાંગ્યું જાણો જઈ તટમાં. કોઈ કુપાત્ર જીવનો જો ગુણ આવી જશે ને વિમુખનો હૃદયમાં તો શું થશે, દુઃખ આવશે. હો કેવી રીતે, જો દ્રષ્ટાંત દીધું કે કિનારા ઉપરથી સામે કિનારે વાણ જવું હતું, હજી અહીંયાથી કિનારા ઉપરથી વાણ સ્ટાર્ટ થયું ને જ ભાંગી ગયું તો એ કિનારે કેમ પહોંચશે. એ હોલ થઈ ગયું હોય, નીચે કાણું પડી ગયું તો પાણી ભરાશે તો ડૂબી જશે. એટલે સ્વામી કે કુપાત્રનો તમારા જીવનમાં ગુણ ઘરી ગયો તો તમારો જે અંતે ભગવાનના ધામમાં જવાનો જે તમે માર્ગે નીકળ્યા છો ત્યાં પહોંચી નહીં શકો. પય સાકર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી લાળ ભોયંગની, તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી સોબત કુસંગની. સરસ મજાનો દૂધ પાક હોય અને ભૂખ પણ પાંચ છ દિવસની લાગી હોય, ઉપવાસ થયા હોય ને પછી દૂધ પાક મળે અને એમાં પણ સર્પની લાળ પડી હોય તો તમે પીવો ન પીવો ને. હા એટલે ન પીવાય, પીએ તો પછી આપણા પ્રાણ જાય એમ વિમુખનો સંગ એવો છે. ભગવાનનો ભક્ત ત્યાં લગી સારો લેખાય કે જ્યાં સુધી કુસંગની સોબતમાં નથી આવ્યો ને ત્યાં સુધી ભગવાનનો ભક્ત સાચો લેખાય. અને જ્યાં સુધી કુસંગનો સંગ થઈ ગયો એટલે પછી ભગવાનનો ભક્ત રહે નહીં. વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, તેમ ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી ના આવ્યો વિમુખની વડજમાં. આ તમને દ્રષ્ટાંત સરસ રીતે સમજાઈ જાય એવું છે. કારણ કે ખેડૂતના દીકરા છો ને તમે. હા અમે ધર્માદો લેવા ગયા ને, વાડી વાડી ધર્માદો લેવા જવો પડે એટલે અમે પાકમાં નજર કરીએ તો ઘણા ખેડૂત એવા સાવધાન હોય, ઘણા વરી મારા જેવા આળસુ હોય ને તો ખડબડખાઈ ન ઉખડ્યો, એટલે પાક જોઈએ એટલો ખપે, પાકમાં માલ ન હોય એટલે આળસુ હોય ખેડૂત, એટલે એ ખડબડ એમને પડ્યું હોય, પાકે પડ્યું, બીજું થાય પડ્યું. એટલે સ્વામીએ દ્રષ્ટાંત એવું દીધું કે મોલ સારો ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી એમનામાં ખડ ઉગ્યું નથી. ખડ ઉગશે તો બધું એ સારા પાકનું જે પોષણ તત્વ છે એ બધું ખડ લઈ લેશે, એટલે પાક પણ સારો થશે નહીં. તેમ ભક્તની ભલાઈ સારાઈ સરસ એની સારપ ત્યાં સુધી કે જ્યાં સુધી વિમુખના
પ્રસંગમાં આવ્યો નથી ત્યાં સુધીની મોટપ માન મોટપ બધું રહેશે, અને જ્યાં વિમુખના પ્રસંગમાં આવી ગયો તેનું માન મોટપ સુખ એ બધું એ જતું રહેશે. તેમ મુક્તની મોટપ ત્યાં લગી જ્યાં લગી નથી પંચ વિષયનો પ્રસંગ, દેહ ઇન્દ્રિય મન પ્રાણથી અતિ રહે છે અસંગ. હવે મુક્ત પણ જો આ પંચ વિષયનો પ્રસંગ થાય તો એ મુક્ત પણ રહે કે ન રહે એ નક્કી નહીં. સ્વામી કે મુક્ત હોય અને જો એ મુક્ત ત્યાં સુધી રહે જ્યાં સુધી પંચ વિષયનો પ્રસંગ નથી થયો ને ત્યાં સુધી જ, બાકી જો એને પંચ વિષયનો પ્રસંગ થાય એટલે દેહ ઇન્દ્રિય મન પ્રાણ બધા એના કુસંગ થઈ જાય. જેવા વિમુખ છે બારના તેવા વિમુખ છે ઉર માય, નિષ્કુળાનંદ કહે ન કરીએ એનો વિશ્વાસ કાય. સ્વામી કે જેવા વિમુખ બારે છે ને એવા જ વિમુખ હૃદયમાં છે. અંદરમાં હૃદયમાં કે કામ ક્રોધ લોભ માન ઈર્ષ્યા દેખાય રાગ દ્વેષ મારું તારું એ બધા વિમુખ છે. એનો સ્વામી કે તમે કોઈ દિવસ વિશ્વાસ ન કરજો, તમને એ છેતરી જશે એટલે એ વિશ્વાસ કરવા યોગ્ય નથી. એટલે જેમ બહારેથી તમે વિમુખનું ધ્યાન રાખો ને એમ અંદર પણ વિમુખ છે એટલે એનું પણ ધ્યાન રાખજો કે એ તમને છેતરી ન જાય. વિમુખનો સંગ તજો તત્કાળજી, હૈયે જાણી હડકાયા સ્વાનની લાડજી, વળગી અડગી કરતા ઝંઝાળજી જાણજો જરૂર એમ જમઝાડજી. વિમુખનો સંગ સ્વામી કે તત્કાળ તજો કેવી રીતે, તો હડકાયું કૂતરું હોય એનો કેમ તમે તરત ત્યાગ કરી દો, એની પાસે જાઓ તમે હડકાયું કૂતરા પાસે, ખબર જાશું તો આપણે હડકવા ઉપડશે. હા, કોરોના થયો તો કેમ બધા પોતાની ઘરવાળીઓ તો એનાથી દૂર દૂર ભાગે, છેટી છેટી ભાગે હો માણસો. હા, દીકરો હોય તો એના પાસે ન જાય, કારણ કે જો એના લાગે જશું તો આપણે કોરોના થઈ જશે. તો એટલે આ વિમુખનો સંગ એવો હોય. હા, એટલે ધ્યાન રાખવાનું છે. અને જો વિમુખનો સંગ થઈ જશે તો જમપુરીની ઝાડમાં તમને જવું પડશે. જમની ઝાડ જાણીને તન મનમાં રાખવો ત્રાસ, ભૂલે પણ હરિભક્તને નવ બેસવું એહને પાસ. ભગવાનના ભક્તને એની પાસે વિમુખની પાસે પણ ભૂલે પણ બેસાઈ ન જાય એટલું બધું ધ્યાન રાખવાનું છે. જો વિમુખની પાસે બેસશું આપણે આજ્ઞાકારી હશું ભગવાનના વચન પાળતા હશું ને તો પછી આપણે પણ વચન દ્રોહી થઈ જશું. ભગવાનની આજ્ઞા પછી આપણે પણ ગમશે નહીં, એના જેવા જ થઈ જશું. એટલે સ્વામી સાવધાન રખાવે છે. આ શુદ્ધિ સ્વામી કહે છે કે વિમુખનો સંગ સર્વે પ્રકારે એટલે તજવાનું કહે છે કે તમે બગડી જશો. એક સફરજન બગડેલું પડ્યું એના લગે બીજું પડ્યું તો સારું હોય તો એ પણ બગડવા લાગી જાય. એટલે સ્વામી કહે છે આ વિમુખનો સંગ છે એ તમે બધે રીતે ત્યાગ કરજો. હવે અદ્ભુત દ્રષ્ટાંત દે છે હો સ્વામી. જેમ રાહુ સંગે રાકેશ રવિનું અતિ તમે થાય તે જલીન, તેમ હરિ વિમુખના સંગથી થાય મતિ અતિ મલિન. ગ્રહણ થાય ને સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ, એમાં જો રાહુ આવીને લગે આવે તો એનું જે તેજ છે એનું જે પ્રકાશ છે એ બધું લીન થઈ જાય, અંધારું ગુપ્ત થઈ જાય ને. એટલે એવી રીતે ભગવાનના વિમુખનો સંગ કરશો તો તમારી બુદ્ધિ છે એ સારી હશે, બધી ભ્રષ્ટ થઈ જશે, પવિત્ર બુદ્ધિ રહેશે નહીં. જેમાં સૂર્ય અને ચંદ્ર આટલા બધા તેજસ્વી છે, રાહુ એની પાસે આવે છે તો એનું તેજ અતિ લીન થઈ જશે, બુદ્ધિ તમારી લીન થઈ જશે, નષ્ટ થઈ જશે. પ્રાવૃત ઋતુઅંત પરખીએ જ્યારે ઉગે અગસ્ત્ય આકાશ, જળ સંકોચાય સ્થળથી તે વિમુખથી મતિ નાશ. વર્ષા ઋતુનો અંત આવે ત્યારે દક્ષિણ દિશામાં અગસ્ત્ય નામનો તારો ઉગે, અતિ તેજસ્વી હોય, જેટલું પૃથ્વી ઉપર પાણી હોય ને એ બધું શોષવા લાગે પી લે. એવી રીતે જેમ જળ સંકોઈ જાય છે ને એમ વિમુખ છે એનો સંગ કરશો તો તમારી મતિ છે બુદ્ધિ છે એનો નાશ થઈ જશે. જેમ પાણી આ પૃથ્વી ઉપર નાશ થઈ જાય છે એમ તમારી બુદ્ધિ પણ નાશ થઈ જશે.
જેમ વાયુના વેગે કરીને વિખાઈ જાય વળી વાદળા, તેમ વિમુખ વચનના વેગથી જાય શુભ ગુણાદી સગડા. સરસ મજાના વાદળા થયા હોય અને તમને આશા હોય કે વરસાદ સરસ રીતે વરસે, અંધારું ગુપ સારું થયું હોય, અને એવા એની એ જ વખતે વરસાદ ફૂંક વાયુ ફૂંકાય, પવન જોરદાર લાગે, તો તમને નક્કી થઈ જાય ને હવે કે વરસાદ આવશે ને આવશે, તો બે ત્રણ દાણા પડશે છાંટાના, પણ ખપેવો આવશે નહીં. એમ તમને જેમ વિશ્વાસ આવી જાય છે, એમ સ્વામી કે વેગેથી વાદળા બધા વિખાઈ જાય ને, એવી જ રીતે વિમુખના વચનથી શુભ ગુણ છે આદિ બધાય સગડા જતા રહે છે. તમારામાં જેટલા પણ સારા સારા ગુણો હશે એ બધાય નાશ પામી જશે. વાંસ વિછણ વિના જણે સૂકે એક મૂકે શરીરને, એમ કુસંગ અંગમાં આવતા મારે મોટા મુનિ ધીરને. વાંસ વાંસ થાય ને ઊંચો ઊંચો, આ એ વાંસના નીચે લગે બીજો ફૂટ્યું ફૂટે એટલે વાંસ જે થયો એ સુકાઈ જાય. વીછી હોય જ્યારે મિયા એના બચ્ચા આવે ત્યારે બચ્ચા એ વીછીને ખાઈ જાય, એટલે વીછી છે એ જીવતી રહે નહીં. વિછણ એવી રીતે કુસંગ જ્યારે હૃદયમાં આવીને નિવાસ કરે છે ને, એટલે સારા સારો ધીરજ સારી પુરુષ હોય ને એની પણ ધીરજતા બધી જતી રહે, એટલે એવો કુસંગ છે એ ભયંકર છે. કહી કહીને કહીએ કેટલું, રેજો હરિ વિમુખથી વેગળા, પરમ પદ તો પામશો વામશો વળી દુઃખ સગડા. સ્વામી કહી કહીને કેટલું કહું હવે તમને, કેટલા બધા દ્રષ્ટાંત દીધા સ્વામી, કેટલા બધા મને ને તમે સાંભળ્યા ન હોય એવા દ્રષ્ટાંતો સ્વામી દઈને સમજાવ્યા કે કુસંગનો ત્યાગ કરજો, અને જો એનો સંગ કરશો તો ભગવાનનું ધામ છે ત્યાં તમે પામી શકશો નહીં, એટલે ઘણું બધું તમારા જીવનમાં દુઃખ આવશે. નિર્વિઘ્ન થાવા નરને ન કરવો સંગ વિમુખનો, નિષ્કુળાનંદન નિશ્ચય કહે એ છે ઉપાય સુખનો. સુખનો ઉપાય બતાવી દીધો સ્વામી કે સુખનો ઉપાય શું છે, એક વિમુખનો સંગ ન કરજો, સર્વે પ્રકારે વિમુખનો ત્યાગ કરજો, અને જો એનો ત્યાગ કરશો ને તો તમને ભગવાનનું ધામ છે જે સુખ છે એ તો પ્રાપ્તિ થશે, નકા તમને પ્રાપ્તિ થશે નહીં. સિયા સુખ સારું લોપે છે વચન જી, એમ મોટા વિચારે છે મનજી, જુઓ જળ બુદ્ધિવાળા જનજી, પોતાના સુખમાં પાડે છે વિઘનજી. સુકામ સુખ સારું માટે જગતના જે નાશવંત સુખ છે એના સારો ભગવાનની આજ્ઞાનો લોપ કરે છે, ભગવાનના વચનનો લોપ કરે છે, તો મોટા છે ને વિચારે છે કે બિચારા જીવાત્મા જુઓ તો ખરા, એક માઈક સુખ જે ક્ષણભંગુર છે, થોડીક વાર મળે, એ દારૂ પીવો તો થોડીક વાર તમને ટેકો મળે, આમ થોડીક વાર આમ બધું ગગડાવે, આખી પૃથ્વી ડોલાવી દે, થોડીક વાર હોય કેટલી વાર હોય, તો એ ભગવાનની આજ્ઞા લોપીને મોટા સંતો વિચારે છે કે આ બિચારા નાના સુખારું કરી અને ભગવાનના સુખનો ત્યાગ કરી દે છે. આ જડબુદ્ધિ જીવાત્મા છે ને એ પોતાના સુખમાં જ પોતે જ વિઘ્નરૂપ બને છે. સ્વામી કેવું દ્રષ્ટાંત દે છે કે વિઘ્ન પાડે છે વણ સમજે, કાપે છે ડાળ બેસવા તણી, તેને પડ્યાનું શું પૂછવું, પડશે જરૂર એના ધણી. હવે પોતાના હાથે કુવાડો મારે કે ને પગમાં, પોતાના હાથે જ ખાડો ખોડ્યો પોતે જ પડે એમાં, એવી રીતે સ્વામી કે ડાળક કાપવા બેઠો છે ઝાડ ઉપર બેસીને, હવે જે એના ઉપર બેઠો છે ને એ જ ડાળક કાપે છે, અને બીજો જણો એને સમજાવવા જાય કે તું ભલામણ એ ડાળક ઉપર બેસીને ડાળક કાપીશ તું જ પડીશ, એટલે તને ક્યાં ખબર, હું કાપું રો ને તું ચૂપ મરને, તું જા તારું કામ કર, મને કરવા દે મારું કામ. એટલે જ્યારે ડાળક તૂટશે જ્યારે પડશે ને ત્યારે એને ભાન થશે કે હું આ શું કર્યું. એટલે સ્વામી કહે છે કે આ જે જડબુદ્ધિના જે જીવાત્માઓ છે એ પોતાના સુખમાં જ પોતે જ વિઘ્નરૂપ બને છે, પોતે સામેથી દુઃખ લે છે.
બહુ બુકી બીજ ધતુરાના જાણે ખાઈ ભાંગીશ ભૂખને, પણ ઘડીક પછી ઘાંટો જલાઈ મરીશ પામીશ બહુ દુઃખને. હા, ભૂખ લાગી હોય પછી એને એમ થાય કે ધતુરાને ડેડા ખાઈ લઉં તો ભૂખ મટી જશે, પણ એ ભૂખ ન મટે, પણ માણસ જતો રહે. હમુરી ભૂખ મટી જાય, કાયમની ભૂખ મટી જાય એના માટે, કારણ કે કેપ ચડે એવું ઘડું થાય એટલે એના પ્રાણ જતા રહે. પણ ઘડીક કાપે છે સર્પનો કંડિયો, માગ થાતા મૂસો મલકાય છે, જાણતો નથી આખું આંધળો જે હમણાં ખીજી નાક ખાય છે. મૂસો એટલે ઉંદર. સરસ મજાનો ડરિયો હતો ઉંદરને, એમ કે આમાં મેવાય મીઠાઈ છે, ફળ તો ખાવા મળશે. તો એ શું કરે, ઉંદેડો છે એ કાતરે છે કરંડિયાને, પણ એને ખબર નથી કે અંદર સર્પ બેઠો છે, મારો કાળ બેઠો છે એને ખબર નહીં. અને મલકાય છે કાપતા કાપતા કે આજે તો સરસ મજાનું જમવાનું મળશે, ભૂખ ભાંગી જશે. જેવું કાણું થયું ને, જ્યાં અંદર જવાનો પ્રવેશ કર્યો ત્યાં તો બાપા મોઢું ખોલીને જ બેઠા હતા, આવતો રે તારી જ વાટ જોતો હતો. એટલે મૂસો મલકાતો તો એનું મલકાવાનું બધું એ જતું રહ્યું. ચાલે છે ચોરને માર્ગે, ખરાખરું માને છે ક્ષેમ રે, પણ શીશ કપાણા જ્યાં સોય સોયના ત્યાં કુશળ રહીશ કેમ રે. એટલે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કીધું છે, ચોર માર્ગે કરીને પેશવું નહીં ને નિસરવું નહીં. એક એક આજ્ઞા ભગવાન મારા ને તમારા માટે સુખી કરવા માટે લખી છે, પણ આપણે હવે સમજાય તો થાય. આ ઘણા એવા હોય ભલામણ સારા સમજાવવાળા આવે ને, તો એનું પણ નમાને કીધું કે આ માર્ગે ન જાજે, હેરાન થઈ જઈશ, કંઈક મરી ગયા છે, તું એ મરી જઈશ. કે એ તો બીજા મરે, આ ભાયડો ન મળે કંઈ, હા મોણસ અહીં ખડે, એને ખબર નથી કે આગળ 100 જણા છે એના માથા વઢાઈ ગયા, તો હું એક જ છું તો પછી ક્યાં વાત, 100 ભેરા જાતા હોય એના માથા વઢાઈ ગયા હોય તો એમાં હું કયો માણસ કે મારું ન વઢાય. તો આ તોય મોણસાઈથી ગયો ખરો, અને પાછો કહેતો જાય મને કાંઈ ન થાય, અને ગયો પાછો એ માર્ગે, માથું વઢાઈ ગયો. હવે કેને કે મારું માથું વઢાઈ ગયું, કોઈને કે નહીં હો. એમ વાઢી વેલી વચનની ફેર, પાકેલ ફળ કેમ મળશે, ફળ એનું ફજેત થઈને વેઠે વેકર્યો દળશે. એમ સરસ મજાના વેલામાં ફળ થવાના હોય ને પાકવાની જ્યાં તૈયારી હોય ને ત્યાં તમે વેલો કાપી નાખો તો એમાંથી ફળ મળે ન મળે. એમ તમે ભગવાનના વચનરૂપી વેલી કાઢી નાખો ને તો ભગવાનના ધામરૂપી જે સુખ મળવાનું હતું ને એ સુખ મળે નહીં. અને તમે રેતી દળો તો કાંઈ એનામાંથી કાંઈ ફળ મળે, શું મળે, કાંઈ ન મળે. એટલે સ્વામી કહે છે, કાં તો ખરૂંટ અવતાર પામી, અણતોર્યો ભાર ઉત્પાડશે, કસર કરશે ચાલતા તો ધણી એનો દુઃખે તાડશે. આ તો દ્રષ્ટાંત મને તમે જીવમાં નાખ્યું હોય પણ સમજાય તો થાય ને, કંઠસ્થે કરી રાખ્યું હોય બધાએ, પણ થાય રહ્યું આપણે એવું ભગવાનની આજ્ઞા તો હાલતે ચાલતે દિવસના તમે લેખજો. હવે આજે નામું રાખજો કેટલી ભગવાનની આજ્ઞા પડાયરી ને કેટલી નથી પડાય, તો લિસ્ટ લાંબો નીકળશો મારું તમારું. હવે આ દ્રષ્ટાંત તો રોજ સાંભળીએ છીએ, ભગવાનની આજ્ઞા લોપશું તો બીજા જન્મ ઊંટ ગધેડાનો જન્મ આવશે ને, પછી અણતોડ્યો ભાર ઉપાડવો પડશે. હો કહેશે નહીં કાંઈ, હવે હવે આપણે હમણાં હોય તો કે માથા માથે ગંભેલા ખણીએ ને ખાતરના ને રેતીના, તો કંઈ હવે આટલું ઘણું હો મારું ગજું એટલું જ છે, વધારે નહીં ઉપડે. પણ હવે ગધેડા ઊંટના જો અવતાર આવશે, ધણી તો નાખ્યા જ રાખશે, જલ્દી પતિ એક ફેરા બે ફેરા ને બદલે એક ફેરામ પતાવશે. એ તો અહીંયા આપણે નહીં બોલી શકીએ કંઈ કે ઊભો રે, હવે હવે એટલું ઘણું વજન ઘણો થશે, હવે ખેંચાશે નહીં. એમ સ્વામી કે જો એમાંય જો કસર કરશો, ઊંચા નીચા થશો ને હાલશો નહીં તો વાંયથી ધોકા મળશે ભેરા, એ અલગ. હા આળસું થશું એમાંય પણ તો ધોકા તાણી તાણીને એ ભાર છે એ તમારા પાસે જ ખવડાવશે. એટલે માટે જોઈ વિચારી જગદીશના વિમુખ રેજોમાં વચનથી, નિષ્કુળાનંદ કે નાથના ઘરમાં અંધારું ઘોર નથી. એટલે સ્વામી કે જોઈ વિચારી સમજી વિચારી જોઈ વિચારી ભગવાનની આજ્ઞાથી વિમુખ ન રહેતા, ભગવાનના વચનમાં રહેજો. નિષ્કુળાનંદ સ્વામી કે તમને એમ થાય કે હવે આ કરું છું, આજ્ઞાનો લોપ કરું છું,
તો ભગવાન ક્યાં જોવે છે? પણ ભગવાન બધું જોવે છે, હો ભગવાનના ઘરે અંધારું નથી. એક વખત કૃષ્ણ ભગવાન અને અર્જુનજી છે એ દરિયા કિનારે આમ ફરવા નીકળેલા. ત્યાં એક કિનારા ઉપર એક સરસ મજાનો બંગલો જોયો એને. હા, બંગલો જોયો, ત્યાં તો આગળ બગીચો, હિંચકા, અને સેવકો હિંચકા નાખતા હોય, અને એક શેઠીઓ છે હિંચકામાં ઝૂલે છે. હા, હિંડોળા ઘાટમાં ઝૂલે, અને દરિયા કિનારાની હવા સરસ મજાની ખાતો હતો. એટલે અર્જુને પૂછ્યું કૃષ્ણ ભગવાનને, સ્વામી આટલું બધું આ પ્રભુ આ આટલું બધું સુખ છે, આ છે કોણ શેઠીઓ? ત્યારે કૃષ્ણે કીધું કે આ તો માછીમાર છે, માછીઓ મારી મારીને પૈસાવાળો થયો છે. અને જી આવો જ ધંધો હોય ને એ બહુ સાવકારો, આ દારૂ વેચો તમે, જો રૂપિયાવાળા થાવ તમે, હે, એટલે એવા જ પૈસા જપાડે માટે એટલે આજ્ઞાનો લોક વધારે થાય. એટલે હવે આ માછીમાર હતો, માછીમારો રોજની ઘણી બધી માછી મારતો અને એનામાંથી ઘણા બધા રૂપિયા કમાણો, એટલે સેવિકો ને બંગલા ને સારું સુખ હતું, પાણીના ને બદલે શરબત આવે ને એવું બધું સારું બધું સુખ હતું ને. એટલે અર્જુને સાંભળ્યું ને કે આ માછી માર છે, એટલે અર્જુને કીધું કે પ્રભુ આ તો અન્યાય કહેવાયો, આ માછી મારે છે, અવડું બધું પાપ કરે છે, છતાંય પણ અવડો બધો સુખી, એટલે તમારે ત્યાં સરખો ન્યાય નથી, તમારા ઘરમાં અંધારું ગુપ છે. એટલે કૃષ્ણ ભગવાન કીધું કે તને સમય આવશે ને ત્યારે સમજાવીશ. અને થોડાક વર્ષો ગયા ને પછી જ બંને જણા કૃષ્ણજી ને અર્જુનજી વનમાં જતા હતા. વનમાં જતા જતા એક હાથી છે ને એ બહુ રીબાતો હતો. હાથી હતો, એનામાં કીડા ને પડેલા હતા ને એવો રીબાતો હતો, રોગ નીકળે ને હાથી ઉથલ પાથલ થાય, ચીસો પાડે. અર્જુનજીને દયા આવી ગઈ કે પ્રભુ આ બિચારા હાથીને તો જો કેટલું બધું દુઃખ છે, કાંઈક મુક્તિ કરો એની, કાંઈક દુઃખ દૂર કરો એનું. ત્યારે કૃષ્ણ પરમાત્મા કે તમારું મારું સમજાતું નથી, થોડાક બીક થાય એમ કે તમારા ઘરે અંધારું ઘોર હે, થોડુંક તમે સારી રીતે ન્યાય કરવો જોઈએ, આજે તમે એમ અર્જુનને કહો છો કે આની મુક્તિ કરો. ત્યારે કૃષ્ણ ભગવાન કીધું કે અર્જુનજી કીધું કે મને કાંઈ સમજાણો નહીં તમારી વાત. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે તમે જે આપણે હાલ્યા હતા ને કિનારા ઉપર અને માછીમાર હતો અને હિંડોળા ખાટે જે ઝૂલતો હતો ને, આ ઈ હાથી છે, અને એના શરીરમાં જે કીડા પડ્યા હશે ને એ બધી માછલીઓ છે જે તડપાવી તડપાવીને મારી હતી ને, એ માછલીઓ છે કીડા થયા છે ને એને પણ હાથીને હવે તડપાવી તડપાવીને મારશે. ત્યારે અર્જુનને થયું કે ભગવાનના ઘરે છે ને એ અંધારું નથી હો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ઘરે અંધારું નથી, પાપ કરશો તો ભોગવું પડશે એ વાત નક્કી છે. એટલે સ્વામી કહે છે કે જોઈ વિચારીને ભગવાનથી વિમુખ થાજો, પછી ભોગવાનો વારો જરૂર આવશે, એટલે ધ્યાન રાખજો. જોજો આ જગમાં જીવના સુખજી દેહ પર્જંત ભોગવે છે, દુઃખજી અનજળ તૃણ આહાર વિના વેઠે છે, ભૂખજી તે તો જન જાણો હતા હરીથી વિમુખજી. સ્વામી કે હવે તમને વિશ્વમાં તમે નજર કરશો ને તો તમને દેખાશે કે આ છે ને ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો છે ને, એટલે એના જીવનમાં દુઃખ આવ્યું છે. એવા એવો સ્વામી હવે દ્રષ્ટાંત દેશે કે જે ભગવાનની આજ્ઞા લોપ્યા છે ને, કહેવાય એની દશા છે, જે માણસોને હમણાં અન્ન જળ પાણી મળતું નથી ને એ બધાએ સમજી લેજો સ્વામી કે આજ્ઞાનો લોપ કર્યો છે, એટલે આ એના જીવનમાં દુઃખ આવ્યું છે. હરિ વિમુખની વાર્તા સાંભળો તો સર્વે, કહું નથી ઉધારો એનો નજરો નજર દેખાડી દઉં. સ્વામી કે ભગવાનની જે વિમુખ થયા છે એની વાતો તમે સાંભળતા હો તો કહું, તો તમે મારી આગળ નજરો નજર દેખાડી દઉં, ઉધારો કાંઈ વાતનું રાખીશ નહીં. એટલે સ્વામી કે જન્માંતરે જન જાણજો, હરિકથા ન સાંભળી કાન, તે તો નર બધીર થયા ઇહ દંડ દીધો ભગવાન. જન્મ અને મરણ સુધી જે જીવાત્મા છે ભગવાનની કથા વાર્તા સાંભળી નથી તો સાંભળી લેજો, એ કેવા થયા છે, બેરા થયા છે. હા ભાવેશભાઈ, તમે કથા સાંભળવાનું થોડુંક નિયમ રાખજો હવે, પિતાજીની કથા કરાવી છે
થોડુંક નિયમ લેજો, કથા સાંભળી છેલ્લે અહીંયા ના આવો તો ફોનમાં પણ કથા સાંભળી ગાયના થોડાક ઓછા કરી નાખવાના, બરાબર ને? હા, નકર પછી જો આ બેરા થવું પડશે આગલા જન્મમાં. જન્માંતરે હરિહરિજનનું રૂપ ન જોયું ન એણે, તેણે કરી થયા આંધળા હવે સૂજે નહીં દીન રેણે. ભગવાનનું જે રૂપ નથી જોયું એ બીજા જન્મે અંધાપો આવ્યો છે. જીવાય નામ જગદીશનું અજાણે પણ ઉચર્યા નહીં, તે જન માનો મૂંગા થયા બોલવાની હવે બંધી ગઈ. જે ભગવાને આ સરસ મજાની જીભ આપી, જીભથી આપણે જેના તેના ગુણગાન ગાયા ન ગાય ના ગાયા પણ ભગવાનનું નામ ન લીધું, તો સ્વામી કે એના બીજા જન્મે બોલવાની બંધી. ઓ, ભગવાને જીભ લઈ લીધી, જીભ તો દીધી પણ એનામાં જે દેવતા હોય ને એ દેવતા લઈ લીધા ભગવાને. લુલા પાંગડા રોગી વિયોગી દુઃખી દીન દરિદ્રી હતી, તે તો પૂર્વના પાપથી દુઃખ ભોગવે છે દૂર મતી. સ્વામી કે તમને જગતમાં જે લુલા દેખાતા હશે, પાંગડા દેખાતા હશે, રોગી દેખાતા હશે, એને જે દુઃખ છે, એને જે જીવનમાં દરિદ્રપણું આવ્યું છે, જે ગરીબપણું આવ્યું છે ને, એ તો પૂર્વના કંઈક એને જીવાત્માએ પાપ કર્યા છે, એના કારણે એની આવી દશા થઈ છે, એટલે દુઃખ છે એ ભોગવે છે. એ દંડ જાણો દૈવનો ભોગવે છે, વિમુખ વળી નિષ્કુળાનંદના લોપી હરિવચન. આવું સાંભળીને સ્વામી કે આવું સાંભળીને હવેથી તમે વચનમાં સાવધાન રહી જાજો. ભગવાનની જે વચન છે, ભગવાનના જે આજ્ઞા છે, એનો ક્યારે પણ લોપ કરશો નહીં. આવી સરસ મજાની વચનવિધિમાં ભગવાનની આજ્ઞા દ્રઢ પાડી શકીએ એને માટે સ્વામી વિવિધ પ્રકારના દ્રષ્ટાંતો દઈ અને મને ને તમને સમજાવવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.